નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણા કન્યા વિદ્યાસંકુલ ગુંદરણ તેમજ વિવેકાનંદ વિનય મંદિર તાલાલાની યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે પેસિવ વોઇસના ટોપિકને પૂર્ણતાના આરે છીએ. કાર્ડનું પેસિવ વોઇસ આપણે પૂરું કરી નાખ્યું છે. 8 કાર્ડનું જે પેસિવ વોઇસ બને છે એ પૂરું કરી નાખ્યું છે. હવે આપણે મોડેલ ઓક્ઝેલરીઝ, જેને સહાયકારક ક્રિયાપદો કહેવાય, એનું પેસિવ વોઇસ બાકી છે. એ આજના લેક્ચરમાં પૂરું કરીને પછી આપણે ચેન્જ ધ ટેક્સ્ટ પૂછાય છે, જે તમારે મેઇન હવે આવે છે, જે પેરેગ્રાફમાં પૂછાય, ચેન્જ ધ ટેક્સ્ટ કરીને 3 કે 4 લીટીનો પેરેગ્રાફ આપ્યો હોય, 9મા વાળાને થોડોક નાનો હોય, 2 કે 3 લીટીનો હોય, 10મા વાળાને એની સરખામણીમાં થોડુંક મોટો હોય, એનું આપણે એક્ટિવ વોઇસ હોય તો પેસિવ વોઇસમાં ફેરવવાનું હવે પછીના લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે મોડેલ ઓક્ઝેલરીઝ, એનું એક્ટિવ અને પેસિવ બંને જોઈએ. સૌ પ્રથમ તો મોડેલ ઓક્ઝેલરી. ઓક્ઝેલરી 2 પ્રકારની છે, પ્રાઇમરી ઓક્ઝેલરી અને મોડેલ ઓક્ઝેલરી. મોડેલ ઓક્ઝેલરીની સાથે હંમેશા એક્ટિવ વોઇસમાં કર્તા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. તમારા અભ્યાસક્રમમાં એટલે કે તમારા કોર્સમાં આવતા મોડેલ ઓક્ઝેલરીઝ છે, એની અંદર કેન, એનું ભૂતકાળનું રૂપ કુડ, શેલ વિલ, વુડ, શુડ અને મસ્ટ. આ 5 પ્રકારના કુડ પણ અલગથી આપણે ભણી શકીએ, કેનનું ભૂતકાળનું રૂપ છે, શેલ વિલનું વુડ થાય, શુડ અલગથી છે, કેમકે શેલ વિલનું શુડ, શેલનું શુડ નથી થતું. શા માટે નથી થતું? અર્થ ફરી જાય. શેલ એ ભવિષ્યકાળમાં વપરાય છે, સાદા ભવિષ્યકાળમાં કરતા ભવિષ્યમાં કોઈ ક્રિયા કરશે એવું દર્શાવવા માટે શેલ વપરાય છે. જ્યારે શુડ છે ને, એ આપણી નૈતિક ફરજ દર્શાવવા કે કોઈ સલાહ આપવા, યુ શુડ ટેક રેસ્ટ, તમારે હવે આરામ કરવાની જરૂર છે, તો સલાહ છે, નૈતિક ફરજ. યુ શુડ રિસ્પેક્ટ યોર ટીચર્સ, તમારે તમારા શિક્ષકોનો આદર કરવો જોઈએ, એક નૈતિક ફરજ છે આપણી, તો એમાં પણ શુડ વપરાય છે. તો શેલનું ભૂતકાળ શુડ થાય એ પાયાવિહોણી વાત છે. શેલનું અને વિલનું બંનેનું વુડ થાય છે, શુડ એ અલગથી સહાયકારક ક્રિયાપદ છે. મસ્ટ ક્યાં વપરાય? મસ્ટ છે એ શુડ કરતાં પણ વધારે ભારપૂર્વક સલાહ આપવી હોય ને, અથવા તો કોઈ ક્રિયા આપણે ફરજિયાત કરવી પડશે એવું દર્શાવવા માટે મસ્ટ વપરાય. વી મસ્ટ વિયર હેલ્મેટ, આપણે હેલ્મેટ પહેરવું જ જોઈએ, જો ન પહેરો તો એનો દંડ ભરવો પડે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તેમાં ત્યાં મસ્ટ વપરાય છે. કેન અને કુડ, સૌ પ્રથમ આપણે એક એક મોડેલ ઓક્ઝેલરી જોતા જઈશું, એની વાક્યરચના જોતા જઈશું, ત્યારબાદ એનું બધા વતી 1-2B કોષ્ટક આપણે જોઈશું. સૌ પ્રથમ પહેલું કેન. કેન એટલે શું? પહેલા તો આપણામાં કોઈ ક્ષમતા રહેલી છે કે આવડત દર્શાવવા માટે કેન વપરાય છે. કેનનો પહેલો ઉપયોગ છે ક્ષમતા કે આવડત દર્શાવવા માટે. દાખલા તરીકે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલી શકું છું, મારામાં અંગ્રેજી બોલવાની ક્ષમતા છે, આવડત છે, તો એ દર્શાવવા માટે શું વપરાય? કેન વપરાય. વુડ કેન સ્વિમ ઇન વોટર, લાકડું પાણીમાં તરી શકે છે, લાકડામાં પાણીમાં તરવાની ક્ષમતા છે, એ દર્શાવવા માટે અહીંયા કેન વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખબર પડે, આપણામાં કોઈ ક્ષમતા રહેલી હોય, કોઈ આવડત રહેલી હોય, કરતા કોઈ ક્રિયા કરવા માટે શક્તિમાન છે, કરતા કોઈ ક્રિયા કરી શકે છે, એવું દર્શાવવા માટે કેન વપરાય છે, ક્ષમતા કે આવડત દર્શાવવા માટે. બરાબર, આ ઉદાહરણ જોયું હતું, વાક્યરચના જોઈ લઈએ આપણે એની. એક્ટિવ વોઇસની વાક્યરચના પહેલા, કરતા પ્લસ કેન ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અન્ય શબ્દ. પેસિવ વોઇસમાં કર્મ આગળ આવી જશે, કેન
વધારાનું આવશે આની અંદર બી. બી ક્રિયાપદનું ભૂતકૃદંત બાય કરતા અન્ય શબ્દ. એક જ હકાર જ લખીશું આપણે, કેમ કે નકાર પ્રશ્નાર્થમાં કંઈ નવીન છે નહીં, કેની પાછળ નોટ મૂકી દો એટલે નકાર બની જાય, આગળ લઈ લો કેને એટલે પ્રશ્નાર્થ બની જાય. તો આ એની વાક્ય રચનામાં નવીન શું છે વિદ્યાર્થી મિત્રો? એક શબ્દ છે, એ છે બી. તો તમામ પ્રકારના મોડેલ ઓક્ઝિલરીની અંદર આ જ સેમ પેટર્ન આવશે. કર્મ આગળ આવી જાય, પછી કેન, પછી મોડેલ ઓક્ઝિલરી કોઈ પણ હોય, મસ્ટ હોય, શુડ હોય, એના પછી આવશે બી અને ક્રિયાપદનું ભૂતકૃદંત. બરાબર? તો અહીંયા પહેલી મોડેલ ઓક્ઝિલરી કેન છે એ પૂર્ણ થાય. બરાબર? એના ભૂતકાળનું રૂપ છે કેનનું, ભૂતકાળનું રૂપ શું થાય વિદ્યાર્થી મિત્રો? કુડ થાય છે. બરાબર? એનું એક ઉદાહરણ લઈ લઈએ. હી કુડ ઈટ 20 રોટીઝ ઇન હિઝ ચાઇલ્ડહુડ. તે તેના બાળપણમાં 20 રોટલી ખાઈ શકતો હતો. ભૂતકાળ છે, ભૂતકાળમાં એ ક્રિયા કરવા માટે સક્ષમ હતો, એનામાં આવડત હતી કે ભૂતકાળમાં એ 20 રોટલી ખાઈ શકતો હતો. આનું પેસિવ વોઇસ બનાવવું હોય, શું ખાતો હતો? 20 રોટીઝ. કુડ પછી આવશે એમાં બી, ઈટનું ભૂતકૃદંત ઈટન, બાય હીનું થઈ જાય હિમ, અન્ય શબ્દ ઇન હિઝ ચાઇલ્ડહુડ. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? કેન અને કુડ, કેન છે વર્તમાનની ક્રિયા દર્શાવવા માટે વપરાય છે અને કુડ છે એ ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. બરાબર? ત્યારબાદ હવે બીજું મોડેલ ઓક્ઝિલરી આપણે જોઈએ, શેલ અને વિલ. શેલવિલનો ઉપયોગ છે ભવિષ્યકાળની ક્રિયા દર્શાવવા માટે. શેલ ક્યાં વપરાય અને વિલ ક્યાં વપરાય, તમને બધાને સાદો ભવિષ્યકાળ, આના માટે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, એનો ઉપયોગ સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ તમને આવડે એટલે શેલવિલ નામનું મોડેલ ઓક્ઝિલરી આવડે, કેમ કે એક જ ટોપિક છે, બંને સમાન છે, કંઈ છે નહીં. બરાબર? ઉદાહરણ જોઈએ એનું. આઈ શેલ ગીવ અ સ્પીચ ટુમોરો, હું આવતીકાલે એક સ્પીચ આપીશ. બરાબર છે? તો કરતા પછી શેલ છે, ગીવ ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ છે. આના ઉપરથી આપણે એની વાક્ય રચના લખવી હોય તો લખી શકીએ. એક્ટિવ અને પેસિવ બંનેની વાક્ય રચના લખીશું. કરતા પ્લસ શેલ અથવા વિલ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અન્ય શબ્દ. પેસિવ વોઇસની વાક્ય રચના બનાવવા માટે કર્મ, શેલ અથવા વિલ, મોટે ભાગે વિલ જ આવશે, શેલ આપણે નહીં જ આવે. આઈ અને વી નામનો કરતા જ્યારે કર્મ તરીકે આવે તો જ શેલ આવે, અને એમાં પણ વિલ આવે તો ખોટું પડે નહીં. પ્લસ બી ક્રિયાપદનું ભૂતકૃદંત બાય કરતા અને અન્ય શબ્દ. બરાબર વિદ્યાર્થી મિત્રો? શેલ કે વિલ
બેમાંથી એકબીજાના બદલામાં વપરાઈ શકાય, પણ ક્યારે? આઈ કે વી હોય ત્યારે શેલ કે વિલ ગમે તે આવે, બાકી બધા કરતા સાથે માત્ર વિલ આવે. એ થોડુંક તમને નોટ કરવું તો કરી લેજો, આઈ કે વી સાથે જ આવશે. અહીંયા આઈ વી યુ હી શી ઇટ આ બધા સાથે વિલ આવી શકે છે, બરાબર છે? હવે એનું ભૂતકાળનું રૂપ, ભૂતકાળનું રૂપ શું છે વિદ્યાર્થી મિત્રો? વુડ છે. એટલે ત્રીજું મોડેલ ઓક્ઝિલરી છે જે વુડ, એ શેલ અથવા તો વિલ બંનેનું ભૂતકાળનું રૂપ છે. હજી ખાસ ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો કે શેલ છે એનું શુડ ભૂતકાળનું રૂપ નથી, પણ શું છે? માત્ર ને માત્ર વુડ. સમજાય છે? ત્યારબાદ ત્રીજી મોડેલ ઓક્ઝિલરી જોઈએ આપણે, શુડ. શુડ, શુડ છે સ્વતંત્ર મોડેલ ઓક્ઝિલરી છે. નૈતિક ફરજ અથવા તો સલાહ આપવા માટે શુડ વપરાય છે, એનો ઉપયોગ છે નૈતિક ફરજ દર્શાવવા માટે. હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે નૈતિક ફરજ એટલે શું? તમે જે ધોરણમાં અભ્યાસ કરો છો એ ધોરણની પાઠ્યપુસ્તક હોય એના પાઠ્યપુસ્તકના પહેલા પાને આપણી મૂળભૂત ફરજો લખેલી છે, ફંડામેન્ટલ ફરજો છે એ લખેલી હશે, બરાબર? તો એ દર્શાવવા માટે નૈતિક ફરજ છે એ ફંડામેન્ટલ ડ્યુટીઝ, નૈતિક ફરજો દર્શાવવા માટે થઈ અને શુડ વપરાય છે. બીજો એનો ઉપયોગ છે સલાહ આપવા માટે પણ શુડ વપરાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, સલાહ આપવા માટે પણ શુડ વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ. વી શુડ સ્પેર સમ ટાઈમ વિથ ચિલ્ડ્રન. આપણી નૈતિક ફરજ છે આપણે બાળકો સાથે થોડોક સમય વિતાવવો જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, કરતા શુડ ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અન્ય શબ્દ, તમામ પ્રકારના મોડેલ ઓક્ઝિલરીની વાક્યરચના સેમ રહેશે. આના ઉપરથી આપણે એની વાક્યરચના લખવી હોય તો લખી શકીએ, કરતા પ્લસ શુડ ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અન્ય શબ્દ. ત્યાર પછી પેસિવ વોઇસનું કર્મ આગળ આવી જાય, પ્લસ આવશે શુડ, પછી બી ક્રિયાપદનું ભૂતકૃદંત બાય કરતા અને અન્ય શબ્દ, બરાબર? એક્ઝામ્પલ જોઈએ હવે એનું, એક્ટિવ પેસિવ બંને. We should respect our teachers. આપણે આપણા શિક્ષકોને માન આપવું જોઈએ, આદર આપવો જોઈએ. શું આપવું જોઈએ? માન આપવું જોઈએ. પણ અહીંયા કોને આપવું જોઈએ? અવર ટીચર્સ, બરાબર? તો કોનેથી પેસિવ વોઇસ બનશે? અવર ટીચરને કર્મ, અવર ટીચર્સ should be respected by, we નું શું થઈ જશે? અસ. અવર ટીચર્સ
શુડ બી રિસ્પેક્ટેડ બાય અસ. બીજું ઉદાહરણ જોઈએ, વી શુડ સેવ વોટર. આપણે પાણી બચાવવું જોઈએ. શું બચાવવું જોઈએ? પાણી. વોટર શુડ બી સેવ્ડ બાય અસ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ મોડેલ ઓક્ઝિલરીનું પેસિવ સાવ સરળ છે. માત્ર પેસિવમાં બીઈ બી નામનો શબ્દ છે એ વધારાનો આવે છે, જે આપણે સાદા ભવિષ્યકાળના પેસિવ વોઇસમાં પણ જોઈ ગયા. યાદ છે ને, સાદા ભવિષ્યકાળના પેસિવમાં પણ એ જ કરતા હતા આપણે. સેલ વિલની પાછળ બી મૂકી દેતા હતા કર્મ આવે આગળ ત્યારે. હવે આપણે છેલ્લું મોડેલ ઓક્ઝિલરી મસ્ટ એ શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, મસ્ટ એ એવી બાબત છે કે ફરજિયાત કોઈ ક્રિયા આપણે કરવી પડે ત્યારે મસ્ટ વપરાય. અને મસ્ટ છે એ ભૂતકાળમાં વપરાતું નથી, માત્ર વર્તમાનકાળમાં વપરાય છે અને ભવિષ્યકાળમાં વપરાય છે. બરાબર, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ બે જ કાળમાં મસ્ટ વપરાય છે. મસ્ટનો ઉપયોગ ભૂતકાળમાં થતો નથી, એ પણ ખાસ યાદ રાખવાનું છે. મસ્ટ એ ક્યારે વપરાય? શુડ કરતાં વધારે ભારપૂર્વક જ્યારે સલાહ આપવી હોય ને ત્યારે પણ મસ્ટ વપરાય છે. બે ઉપયોગ છે મસ્ટના. કોઈ ક્રિયા ફરજિયાતપણે કરવી પડે, જો એ ક્રિયા ન કરો તો તમને નુકસાની જાય, દંડ ભરવો પડે, ત્યારે મસ્ટ વપરાય ફરજિયાત ક્રિયા કરવા માટે. અને શુડ કરતાં વધારે ભારપૂર્વક સલાહ આપવી હોય ત્યારે પણ મસ્ટ વપરાય છે. ઉપયોગ જોઈએ. પહેલો ઉપયોગ, શુડ કરતાં વધારે ભારપૂર્વક સલાહ આપવા માટે. બરાબર, શુડ કરતાં વધારે ભારપૂર્વક સલાહ આપવા માટે વપરાય છે. બીજો ઉપયોગ છે એ છે ફરજિયાતપણે કોઈ ક્રિયા કરવાની હોય ત્યારે મસ્ટ વપરાય. ફરજિયાતપણે કોઈ ક્રિયા કરવાની હોય ત્યારે પણ મસ્ટ વપરાય છે. બરાબર છે. અને લખવું હોય તો તમે તમારી રીતે નોટ કરી લેજો કે મસ્ટ છે એનું ભૂતકાળ થતું નથી, માત્ર અને માત્ર વર્તમાનકાળ અને ભવિષ્યકાળ બેમાં વપરાય છે. બરાબર, વાક્યરચના જોઈએ. પેલા એક્ટિવ વોઇસની, કરતા પ્લસ મસ્ટ ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અન્ય શબ્દ. કર્મ મસ્ટ પ્લસ બી ક્રિયાપદનું ભૂતકૃદન બાય કરતા અને અન્ય શબ્દ. ઉદાહરણ જોઈએ. વી યુ મસ્ટ ફોલો ધ રૂલ્સ ઓફ રોડ્સ. યુ મસ્ટ ફોલો ધ રૂલ્સ ઓફ રોડ્સ. રૂલ્સ ઓફ રોડ્સ એટલે કે ટ્રાફિકના નિયમોનું તમારે પાલન કરવું જ જોઈએ. જો ન કરો તો તમારે એનો દંડ ભરવો પડે, તો તમારે નુકસાની વેઠવી પડે. એટલે કે ફરજિયાતપણે કરવી પડતી ક્રિયા છે. શેનું પાલન કરવું જોઈએ? ધ રૂલ્સ ઓફ રોડ. પેસિવ બનાવશું, ધ રૂલ્સ ઓફ રોડ્સ. પછી આવી જશે ઓક્ઝિલરી આપણું મસ્ટ, પછી બી, હવે ક્રિયાપદ છે ફોલો,
એનું ભૂતકૃદન થશે ફોલોડ બાય યુનું થઈ જશે યુ. સમજાણું વિદ્યાર્થી મિત્રો? મોડલ ઓક્ઝિલરી તો ઘણા છે, પણ તમારા જે અભ્યાસક્રમની અંદર જે મોડલ ઓક્ઝિલરી એટલે સુધી છે, બરાબર. હવે આપણે વાત કરી હતી આના ટુબીના કોષ્ટકની, તો થોડીક હિંટ આપી દઉં તમને. ટુબીના કોષ્ટક તમારે બધાના બનાવવાના છે. હું અહીંયા તમને એક ઓક્ઝિલરીઝનું બનાવીને બતાવીશ. તમારે ચારે ચારના ટુબીના કોષ્ટક બનાવવાના છે તમારી નોટબુક્સની અંદર. એક વાક્ય લખું છું હું અહીંયા. આઈ કેન રાઇટ અ લેટર. હું એક પત્ર લખી શકું છું. શું લખી શકું છું? એક પત્ર. તો અ લેટર, પછી ઓક્ઝિલરી કેન, પછી બી, રિટન બાય, આઈનું શું થઈ જશે? મી. આ રીતે તમારે ટુબીનું કોષ્ટક બનાવવાનું છે. હી હોય આ રીતે આમાં. He should write a letter. આપણે શુડ લીધું છે ઓક્ઝિલરી તરીકે, અહીંયા આગળ કેન લીધું હતું. તો અ લેટર શુડ બી રિટન બાય હિમ. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમારે કેન, કુડ, શેલ, વિલ, વુડ, શુડ અને મસ્ટ એના ટુબીના કોષ્ટક તમારે તમારી નોટબુક્સમાં પ્રેક્ટિસ માટે બનાવવાના છે, બરાબર. તો આજે મોડેલ ઓક્ઝિલરીઝ છે એનું પેસિવ વોઇસ પણ પૂર્ણ થયું. હવે તમે બધા મોડેલ ઓક્ઝિલરીમાં જોયું છે, કોમન વાક્ય રચના હોય ને તમને કહી દઉં, તમામ મોડેલ ઓક્ઝિલરીમાં સમાન હશે કરતા પ્લસ મોડેલ ઓક્ઝિલરી, એક્ટિવ વોઇસની વાત કરું છું, પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ, અન્ય શબ્દ. આ મોડેલ ઓક્ઝિલરીમાં કેન, કુડ, શેલ, વિલ, વુડ, શુડ, મસ્ટ કંઈ પણ આવી શકે, બરાબર. પેસિવ વોઇસ એનું કરવું હોય તો કર્મ આગળ આવી જાય, પ્લસ મોડેલ ઓક્ઝિલરી આવી જાય, પ્લસ બી ક્રિયાપદનું ભૂતકૃદન, પ્લસ બાય કરતા અને અન્ય શબ્દ. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? કોમન વાક્ય રચના છે આની, સમાન છે. એક વાક્ય રચના યાદ રાખી લો, ખાલી મોડેલ ઓક્ઝિલરીની જગ્યાએ તમારે જે તે મોડેલ ઓક્ઝિલરી મૂકવાનું રહેશે, બરાબર. આ સાથે આપણે પેસિવ વોઇસ પૂર્ણ કરીએ છીએ. હવે શું કરવાનું છે આપણે? હવે સાચું કામ શરૂ થાય છે. ચેન્જ ધ ટેક્સ્ટ નામનો ટોપિક છે, બરાબર. એક્ટિવ વોઇસનો પેરેગ્રાફ આપેલો હશે એને પેસિવ વોઇસમાં આપણે ફેરવીશું એ હવે પછીના લેક્ચરમાં. આજના લેક્ચરમાં માત્ર આટલું. થેન્ક યુ.